બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શીશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ ભરૂચ, વડોદરા તથા ઇન્દ્રજ થઈ 3 દિવસની 333 કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે. આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું પ્રોત્સાહન આપવા માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલોમીટર પ્રમાણે ₹10 ડોનેશન અલગ અલગ સંસ્થાઓને ડોનેશન આપવામાં આવશે. સાયકલ યાત્રા તેના મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ, ફિટ ઇન્ડિયા, હીટ ઇન્ડિયા, વ્યસનમુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની આ સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. હું આજે ભરૂચમાં સુરતથી આવેલા 333 સાયકલિસ્ટનું સ્વામિનારાયણ મંદિરમાં સ્વાગત કરું છું અને આ સાયકલિસ્ટો ક્યાં જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ આપણને આ ભાઈ બતાવશે. નમસ્કાર, મારું નામ સતીશ માણિયા છે. હું શીશ ફાઉન્ડેશનના ફાઉન્ડર છું. અમે આ શીશ સાયક્લોથોન 2024નું આયોજન કર્યું છે, જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે. એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે, જેમાં 333 સાયકલિસ્ટ 333 કિલોમીટર સાયકલ 3 દિવસમાં પૂરી કરશે. તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં 80 કિલોમીટર પૂર્ણ થાય છે, હજુ 40 કિલોમીટર બાકી છે આજના દિવસના. રોજ 110 કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું. 333માંથી 23 ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે.